અમરેલીની મહિલા કોલેજમાં સમય બદલાવવાના મુદ્દે વિવાદનો અંત આવતા હવે કેકે પારેખ કોલેજમાં સમય બદલાવવાના મુદ્દે આંદોલન શરૂ થયું હતું. અમરેલીની મહિલા કોલેજમાં સમય બદલાવવા મુદ્દે વિવાદનો અંત આવતા હવે કેકે પારેખ કોલેજમાં સમય બદલાવવાના મુદ્દે આંદોલન શરૂ થયું હતું. અમરેલી શહેરમાં 3 દિવસથી મોંઘીબા મહિલા કોલેજમાં વિદ્યાર્થિનીઓ અને કોલેજ મેનેજમેન્ટ વચ્ચે સમાધાન બેઠક બાદ કોલેજ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થિનીઓની માંગણી સ્વીકારાતા વિવાદનો અંત આવ્યો હતો. એક કોલેજમાં આંદોલન સમેટાયું ત્યાં બીજી કેકે પારેખ કોલેજમાં આંદોલન શરૂ થયું હતું. અમરેલી શહેરમાં કેકે પારેખ નામની કોલેજમાં પણ સમય બદલાયો હોવાના કારણે વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. વિરોધના સમાચાર મળતા અમરેલી શહેરના એબીવીપી વિદ્યાર્થી યુવાનો પણ પહોંચ્યા હતા અને આજથી અહીં સમય ન બદલાય ત્યાં સુધી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે અહીં પણ કોલેજમાં વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂઆતો કરાઈ છે, પરંતુ કોલેજ દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય નહીં લેતા આજથી વિદ્યાર્થિનીઓ ક્લાસરૂમમાં નહીં જાય અને કોલેજના ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં એકઠા થઈ આંદોલનની રણનીતિ ઘડી હતી. એબીવીપી દ્વારા સમર્થન પણ આપી દેવાયું હતું, ત્યારે ફરી બીજી કોલેજમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. અમરેલી શહેર એબીવીપી મંત્રી કરણ જાનીએ જણાવ્યું, પારેખ કોલેજમાં બપોરના સમય કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે, સમયસર ઘરે પહોંચી શકતા નથી. અમે રજૂઆત પણ કરી હતી, તેમ છતાં ઉકેલ નહીં આવતા આજથી આંદોલન શરૂ કર્યું છે. આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે તો પણ કરીશું. કેકે પારેખ કોલેજની વિદ્યાર્થીની પૂર્વીએ જણાવ્યું હતું કે અમારો સમય સવારનો હતો તે બદલી બપોરનો કર્યો છે, જે એક પણ વિદ્યાર્થીને અનુકૂળ નથી. અમે ઘણા બધા પત્ર મારફતે રજૂઆતો કરી છે, પરંતુ આ કોલેજ દ્વારા ટાઈમમાં કોઈ ફેરફાર નથી કરતા, જેના કારણે અમારું આજથી આંદોલન શરૂ થયું છે. અમે ક્લાસરૂમમાં નહીં જઈએ. કેકે પારેખ કોમર્સ કોલેજની વિદ્યાર્થી બોલું છું કે કોલેજનો સમય ફેરફાર કરવો જોઈએ. અમે હેરાન થઈએ છીએ, ઘરે ટાઈમે પહોંચી નથી શકતા, જમવામાં તકલીફ પડે છે. કેકે પારેખ કોમર્સ કોલેજમાંથી વિદ્યાર્થીની બોલું છું. અમારે પહેલાંનો સમય હતો 7 થી 12 નો, અત્યારે ઈ ટાઈમ અમારે જોઈએ છીએ, એટલે ઈ ટાઈમની અમારે અત્યારે જે ટાઈમ છે 3 થી 10:30 થી 3:30 નો છે. ઈ ટાઈમ અમને પહોંચાતો નથી, ઘરે જવામાં તકલીફ થાય છે, અને બસનો ટાઈમ છે પણ બસમાં પૂકવામાં પણ ઘરે તકલીફ થાય છે, અને જમવાનું પણ ઓલું ટાઈમ રહેતો નથી સરખો, એટલે અને ભણવામાં પણ અમારે અગવડતા રહે છે, અને સરખું પણ અમે ભણી શકતા પણ નથી, અને ઘરે જઈને અમે પણ સરખો ટાઈમ મેળવી શકતા નથી. એટલે અમને જે ટાઈમ પહેલાંનો હતો એ અમારે કરવા વિનંતી, અને અત્યારનો ટાઈમ છે જ્યારે 10:30 થી 3:30 નો ટાઈમ કર્યો એ અમને કીધા વગરનો ટાઈમ કરી નાખ્યો હતો, એટલે આ ટાઈમ અમને જે હતો એ પહેલાંનો ટાઈમ હતો એ ટાઈમ કરવા વિનંતી. કેકે પારેખ કોમર્સ કોલેજમાં બીકોમ સેક્શનની હું વિદ્યાર્થીની છું. અમારો ટાઈમ પહેલાં 8 થી 12 નો હતો, જે ખૂબ જ યોગ્ય હતો, અને હમણાં થોડાક ટાઈમથી અમારો ટાઈમ ચેન્જ કરી, જે કોલેજનો સ્ટડી ટાઈમ છે એ ચેન્જ કરી 10 થી 2 નો કરવામાં આવ્યો છે, જેથી જે કોઈ પણ સ્ટુડન્ટ્સને અનુકૂળ નથી. અમે બધાએ બહુ વિનંતી કરી, અમે ઘણા પત્રો આપ્યા પ્રિન્સિપાલને, પણ એ માનવા તૈયાર નથી અને ટાઈમ ચેન્જ કરવા તૈયાર નથી. તો ટાઈમ ચેન્જ કરવા માટે અમારું આ આંદોલન છે, અને ઘણા બધા સ્ટુડન્ટ્સનું અમને સમર્થન પણ મળ્યું છે, તો આશા છે કે અમારો ટાઈમ જલ્દીથી ચેન્જ થઈ જશે, જે 8 થી 12 નો પહેલાં હતો એ. મારું નામ કરણ જાની છે. હાલમાં મારી પાસે અમરેલી એબીવીપી નગર મંત્રીની જવાબદારી છે. ઘણા સમયથી અમારે કેકે પારેખ કોમર્સ કોલેજમાંથી પ્રશ્ન આવતા હતા. અહીંયા છોકરાઓને પૂછ્યા વગર અહીંયા પણ ટાઈમ 3:30 થી 3:30 સુધીનો કરી નાખવામાં આવ્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીઓને ઘરે જવામાં ઘણું લેટ થઈ જાય છે, જેનો પ્રશ્ન સામે આવતા અમે 4 વખત લેખિતમાં રજૂઆત કરેલી હતી. અત્યાર સુધી તેનો ઉકેલ નહોતો આવતો. ફરીથી કાલે અમે રજૂઆત કરી અને આજથી અમે ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે, જેમાં જ્યાં સુધી અમારા જવાબ અમને નહીં મળે, જ્યાં ગીન વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ નહીં થાય, ત્યાં ગીન અમે આંદોલન શરૂ રાખીશું. આનાથી પણ ઉગ્ર આંદોલન કરવું પડશે તો કરશું, જેની પૂરેપૂરી જવાબદારી મેનેજિંગ ટ્રસ્ટીની રહેશે.